हेलो फ्रेंड्स, हाउ आर यू? मजा में छो ने बधा? आज आप धोरण 10 गणित में चैप्टर नंबर 3 विचल सुरेख समीकरण युग में विचल सुरेख समीकरण युग में आ चैप्टर ने अपने चर्चा करी। ओके, आ चैप्टर में खास ध्यान आपजो, कोई सूत्र ज नहीं। जो तमारू सौथी मोटा मोटो टेन्शन होय छे ना के सूत्र याद रखवा पड़े ना, अंते एमां सूत्र ज नहीं। અમુક રીતો છે જે આપણે હજી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, બરાબર? પણ એટલે આ ચેપ્ટરમાં વધારે ધ્યાન આપજો। સૌથી પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? દ્વિચલ એટલે શું? એક અમારે જેમાં બે ચલ હોય, બરાબર? સુરેખ, સુરેખ એટલે શું? કે જેની ઘાત એક હોય, બરાબર છે? આ તમે શીખી જ ગયા છો, બહુપદીમાં આવી ગયો ને કે એક ઘાતવાળી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી। એ રીતે આમાં સમીકરણ એમાં એક જ ઘાત આવશે, એક્સ ની એક ઘાત વાયની એક ઘાત, એવા જ સમીકરણ આવશે। વર્ગવાળું સમીકરણ ના આવે પણ, બરાબર છે? અને યુગ્મ, યુગ્મ એટલે શું? જોડ, બે સમીકરણ આવશે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। આનું આ ચેપ્ટર તમે ધોરણ નવમાં શીખી ગયા છો। હા, ચોથા નંબરનું ચેપ્ટર હતું દ્વિચલ સુરેખ સમીકરણ, જેમાં તમે શીખ્યા હતા કે ઉકેલ કઈ રીતે શોધવો, સમીકરણનો ઉકેલ કઈ રીતે શોધવો અને આલેખ દોરવાના। ઓકે, તો આજે હવે ધોરણ 10માં તમારે કઈ કઈ રીતો આવશે? ત્રણ રીતો આવશે, મેઇન ત્રણ રીત છે, લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીત। આ મેઇન ત્રણ રીતના દાખલા વધારે પડતા પૂછાતા હોય છે, અને ચોથી રીત આવશે આલેખની રીત, જે આપણે સ્ટાર્ટિંગમાં જ થઈ જશે। ઓકે, તો આજનો જે વિડીયો છે, ઇન્ટ્રોડક્શન વિડીયો છે, મેઇન ખાસ ધ્યાન આપજો, આખું હું સમજાવીશ તમને। દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, શેમાં સહગુણક કયા, આ તે બધું આવી જશે, બરાબર? તો ધ્યાન આપજો। ચલો આપણે શરૂઆત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં। ચલો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં। પહેલું તો મેં સ્ટાર્ટિંગમાં હમણાં કીધું એ રીતે કે દ્વિચલ, દ્વિચલ એટલે શું? કોઈ પણ બે ચલ હોય, પહેલાં તો કોઈને ઘણાને જ ખબર નહીં ચલ એટલે શું, ખબર છે ચલ એટલે શું? બોલો તો જો સમજો, ચલ હું કોઈ પણ એક સમીકરણ લખું છું અત્યારે, બરાબર? અહીંયા આને કહેવાય સમીકરણ, અને સુરેખ સમીકરણ કેમ કહેવાય? એનું કારણ એ કે જો એક્સની ઘાત કેટલી? એક. વાયની ઘાત કેટલી? એક. ક્યારેય આપણે છે ને આવી રીતે એક લખતા નથી, એ માનવાની જ હોય છે કે ખાલી એક્સ લખ્યો હોય એકલો એક્સ, તો સમજી લેવાનું એક્સની ઘાત કેટલી? એક, બરાબર? તો એક્સ કે વાય બંનેની ઘાત એક જ હોવી જોઈએ, એટલે એ શું કહેવાય? સુરેખ સમીકરણ। અને દ્વિચલ, તો હવે પહેલાં તો આપણે ચલ એટલે શું એ સમજીએ। ચલ તો ચલ આમાં કયા હોય? જે આ બીજી ABCDમાં જે લખ્યા હોય ને, એક્સ વાય ઝેડ, બરાબર? એક્સ વાય ઝેડ, ટી હશે, પી હશે, ક્યુ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, એ બધા શું કહેવાય? ચલ, કે જેની આપણને કિંમત ના ખબર હોય, એ આપણે ઉકેલ શોધવાનો હોય એનો। ઓકે, તો જુઓ દ્વિચલ, દ્વિચલ એટલે શું? બે ચલ હોય, જો એક્સ અને વાય બે ચલ આપેલા છે ને, એટલે એને શું કહેવાય? દ્વિચલ। સુરેખ, સુરેખ એટલે શું? બંનેની ઘાત એક હોવી જોઈએ। સમીકરણ યુગ્મ, ચલો યુગ્મ એટલે મેં શું કીધું હમણાં કે જોડ હોય, બે સમીકરણ હશે। ચલો હું બીજું એક સમીકરણ અહીંયા એમને લખી દઉં છું, આ બધા હું જાતે બનાવું છું, ટેક્સ્ટબુકમાં નહીં હોય। આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2। હવે આને કઈ રીતે આના ઉકેલ શોધવાના, એની 3 રીતો મેં નામ કીધા એ આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત, બધી અલગ અલગ છે, બરાબર? એ તો આપણે હજી ત્રીજા વિડીયોમાં ચર્ચા કરીશું। એની પહેલાં આવશે એક આલેખની રીત। કઈ આવશે? આલેખની રીત। એ આલેખની રીત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, અત્યારે ખાલી એના નિયમો બધા સમજાવી દઉં તમને। જો પહેલાં તો આ તમને ખબર પડી સમીકરણ। હા, તો હવે જો સમજો, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવાય ને, પ્રમાણિત સ્વરૂપ કહો કે વ્યાપક સ્વરૂપ કહો, એટલે કયા સ્વરૂપમાં હોય? આ તો મેં મારી જાતે લખ્યા, બરાબર? તેનું સ્વરૂપ કયું હોય? કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર 0। હવે તમને એમ થશે અહીંયા તો તમે બધી એકલી ABCDઓ જ લખી છે, કોઈ નંબર તો છે જ નહીં, બરાબર ને?
હા તો સમજો, જો તો આમાં ચલ કયા મને કહો. ચલો ચલ આમાં કેવા છે, આ એક્સ અને આ વાય. જ્યાં છેલ્લું હોય ને અચળ પદ હોય એ કોઈ પણ આવી રીતે નંબર હશે, જો 3, 5, 7, 9 ગમે તે કોઈ પણ હોઈ શકે, બરાબર. આ એક્સ અને વાય કેવા છે, ચલ. તો જો એક્સની આગળ શું છે, એ. એક્સની જોડે ગુણાકારમાં શું છે, એ. એ એટલે એનો સહગુણક હશે, એક્સનો સહગુણક. શું કહેવાય આને, એક્સનો સહગુણક. જો એક્સની આગળ છે આ, એને એ કહેવાય, બરાબર છે. અને અહીંયા શું છે, વાય. વાયની આગળ શું હશે, બી. તો આ છે ને તમારે સમજી જ જવાનું કે એક્સની આગળ હોય એ અને વાયની આગળ હોય બી અને છેલ્લું હોય સી કહેવાય, બરાબર. અચળ પદ હોય એને શું કહેવાય, સી. બોલો યાદ રહેશે પાકું. ફરી જો, એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. એક્સની આગળ જે એક્સનો સહગુણક શું કહેવાય છે, એ. વાયનો સહગુણક બી અને પ્લસ સી. પણ આપણે ચેપ્ટરનું નામ શું છે, સમી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એટલે બે સમીકરણ હોય. જો તો બીજું સમીકરણ એ આ સ્વરૂપમાં જ હશે ને, તો આ તો જો બે સરખા થઈ ગયા. તો આને અલગ પાડવા હોય આપણે તો અહીંયા નામ આપી દઉં, જો એ વન, બી વન અને સી વન. આ પહેલાં સમીકરણમાં અમે બધા નામ શું આપી દીધા, એ વન, બી વન અને સી વન. આમાં શું આવશે, એ ટુ, બી ટુ અને સી ટુ. બોલો ખબર પડી, આ રીતે બે સમીકરણ હશે કોઈ પણ પૂછાય આવી રીતે. સમીકરણ બધા બનાવવાના આવશે, એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર 0 અને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર 0. બોલો આટલી ખબર પડી પહેલાં તો. ચલો હવે હું તમને છે ને થોડું રિવિઝન કરાવું. 9મા ધોરણમાં આપણે આ ચેપ્ટર શીખી ગયા છીએ. 4થા નંબરનું ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 4. એમાં ખાલી એટલું જ હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ. બોલો યાદ છે તમને આપણે એના ઉકેલ કઈ રીતે શોધતા હતા? હા, કે હવે તો બધું ભૂલી ગયા હવે, હે ને, લોકડાઉનમાં બધું ભૂલી ગયા છો એવું છે. ચલો જો બતાવી દઉં, 2x પ્લસ 3y બરાબર 5. મેં એક સમીકરણ લખ્યું, બરાબર, 2x પ્લસ 3y બરાબર 5. હવે આ ચેપ્ટરમાં મજા શું છે કહો તમને, આમાંથી તમારે જેને કરતા બનાવવો હોય ને એને બનાવાય. એક્સને બનાવવો હોય તો એક્સને, વાયને બનાવવો હોય તો વાયને, તમારી મરજી, બરાબર. પણ હું છે ને આ સમીકરણમાં નથી શીખવાડતો, આનાથી થોડું ઇઝી સમીકરણ લો એટલે તમને વધારે ખબર પડે. એક્સ પ્લસ 2y બરાબર 7. બોલો ને આમાં શું અલગ અલગ લાગે તમને. જો અહીંયા 2 છે, અહીંયા 3 છે, બરાબર. તો આ એક્સની આગળ શું છે, કંઈ નથી તો 1. હવે જે હું બોલું છું ને યાદ રાખજો, આદેશની રીતમાં પણ આ રીતનું જ આવશે. આદેશની રીત હોય ને એમાં આવી રીતે પહેલાં એક એક કરતા બનાવવાનો હોય, એ તો આપણે ચર્ચા હજી કરીશું જ, પણ અત્યારે થોડું શીખવાડું છું. જો કેમકે આ એ જ છે બધું, એકનું એક જ આવશે. તો આમાં ધ્યાન રાખવાનું તમારે કે એક્સ પ્લસ 2y બરાબર 7. તો બંને સમીકરણ આપણને આપ્યા હોય, બરાબર, આવી રીતે. તો તમારે જેનો સહગુણક 1 હોય ને એને કરતા બનાવવાનો ટ્રાય કરવાનો. કોને બનાવવાનો, જેનો સહગુણક 1 હોય. અત્યારે આપણે આને નથી જોવાનું, અત્યારે હું તમને 9માનું એક રિવિઝન કરાવું છું ખાલી, ઓકે. ચલો જો, બોલો યાદ આવ્યું, ઓકે. હા બરોબર, આવું કંઈક બનાવતા હતા, ઓકે. ચલો જો, મેં શું કીધું, કોઈ પણ એકને આપણે કરતા બનાવવાનો છે, કાં તો એક્સ કાં તો વાય, તમારી મરજી. આપણે કોને કરતા બનાવીશું, એક્સને. જો એક્સ બરાબર આ પ્લસ 2y છે, આ બાજુ જાય તો શું થઈ જાય, માઇનસ. આખું પદ ઉપાડીને સામે મોકલી દેવાનું, 7 - 2y બરાબર. એક્સ બરાબર 7 - 2y. હવે જો એક્સ તો આપણે કરતા બનાવ્યો, બરાબર, તો વધ્યું કયું, વાય. તો વાયની કિંમત તમારી મરજી, તમારે જે મૂકવી હોય, બરાબર. જો હું કહી લઉં છું, પહેલાં 1, પછી 0, પછી -1 અને 2. જોઈ લો મેં કિંમત મૂકીએ, 1, 0, -1 અને 2. બોલો પહેલાં ખબર પડી મેં કરતા બનાવ્યો એ શું કર્યું, એક્સ. તો કરતા બનાવો એટલે શું, એને એકલો પાડી દેવાનો, બરાબર. ડાબી બાજુમાં એકલો હોવો જોઈએ,
એની જોડે કંઈ જ ના હોવું જોઈએ. જો એક્સની જોડે હવે કશું છે ના, પ્લસ વન પ્લસ ટુ હોય એને સામે મોકલી જ દેવાના, ગમે તે હોય એ ક્યાં જતું રહેશે સામે. બોલો યાદ રહેશે આ પાક્કું? તો જુઓ, ચલો એક્સ પ્લસ ટુ વાય બરાબર સેવન, અને એક્સને કરતાં બનાવ્યો આપણે એટલે ટુ વાય માઇનસમાં જતો રહ્યો, આ પ્લસ હતું એટલે સામે ગયો એટલે માઇનસ. તો જે કરતાં બનાવીએ ને એની કિંમત આપણે ના લેવાય, જે બીજો ચલ હોય એની લેવાની. કયો ચલ છે બીજો? વાય. ઓકે ચલો જુઓ, મેં પહેલાં વાયની કિંમત શું લીધી બોલો? એક. તો વાય બરાબર એક લઈએ આપણે. ચલો સમીકરણમાં હું કિંમત મૂકું, જુઓ એક્સ બરાબર સાત માઇનસ બે ગુણ્યા એક. એક્સ બરાબર સાત માઇનસ બે ગુણ્યા એક. આ વાયની જગ્યાએ શું મૂકી દીધું? એક. સાત માઇનસ બે કા બે, સાતમાંથી બે જાય તો કેટલા રે બોલો? પાંચ. બરાબર છે, ખબર પડી. તો વાય બરાબર એક લીધો તો આપણને એક્સ શું મળ્યો? પાંચ. બોલો આમાં ખબર પડી પહેલાં તો પાક્કું? તો આગળ વધવો. ઓકે ચલો જુઓ, હવે આપણે વાય બરાબર શું લઈશું? ઝીરો. તો જો આ સમીકરણ તો તમને યાદ રહી ગયું ને, એક્સ બરાબર શું છે? ચલો હું અહીંયા લખી દઉં. હવે આપણે વાય બરાબર શું મૂકીશું? ઝીરો. બરાબર. તો એક્સ બરાબર સાત માઇનસ બે ગુણ્યા ઝીરો. એક્સ બરાબર સાત માઇનસ બે ગુણ્યા ઝીરો. તો જુઓ સાત માઇનસ બે ગુણ્યા ઝીરો કરો એટલે જવાબ શું થઈ જાય? ઝીરો. અહીંયા બે લખતા નહીં ભૂલથી, આ ગુણાકાર થાય છે. ગુણાકારમાં ઝીરો જોડે ગુણાકાર થાય ને એટલે એ આન્સર શું થઈ જાય? ઝીરો. તો સાત માઇનસ ઝીરો એટલે સાત. તો તમે જુઓ વાય બરાબર આપણે ઝીરો મૂકીએ તો એક્સની કિંમત આપણને શું મળી? સાત. બરાબર છે, ખબર પડી. ચલો નેક્સ્ટ, વાય બરાબર હવે શું મૂકવાનું છે આપણે? માઇનસ એક. આ હું જે શીખવાડું છું ને એ ભલે રિવિઝન છે પણ ધ્યાન આપજો, આનું આ જ આપણે આલેખની રીતમાં કરવાનું છે. એવું ના સમજતા કે ચલો રિવિઝન થાય છે ને જવા દો, એવું ના જ સમજતા ક્યારેય નહીં. આનું આ જ કામ આપણે કરવાનું છે આલેખની રીતમાં, ભલે આજે નહીં આવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ કરવાનું છે. આ છે ને આપણને ઉકેલ મળે છે, જો એક બે ત્રણ ને ચાર ઉકેલ લેવાના, વધારે વધારે ચાર લેવાના, બસ બહુ થઈ ગયા. આ ચાર ઉકેલ લેવાના, આ ચારેય ઉકેલ આપણે આલેખમાં દર્શાવીશું. આ તો એટલે તમને રિવાઇઝ કરાવું છું તમને એક સમીકરણથી. બરાબર છે, ચલો જુઓ વાય બરાબર હવે આપણે શું મૂકીશું? માઇનસ એક. તો જો હું કિંમત મૂકું બોલો ને આનો જવાબ શું આવશે? બે એકા બે, માઇનસમાં નહીં પણ પ્લસમાં બે, કેમ કે બે વાર માઇનસ આવે ને ત્યારે ગુણાકારમાં પ્લસ થઈ જાય. ઓકે, બે વાર માઇનસ આવે ત્યારે ગુણાકારમાં શું થઈ જાય? પ્લસ. તો સાત ને બે નવ. તો જુઓ વાય બરાબર આપણે માઇનસ એક લીધો તો એક્સ બરાબર શું આવ્યો? નવ. અને લાસ્ટ વાય બરાબર ટુ. બરાબર છે. તો એક્સ બરાબર સેવન માઇનસ ટુ, વાયની જગ્યાએ શું મૂકી દેવાનું? ટુ. ઓકે ચલો જુઓ, સેવન બે દુ ચાર, બે ગુણ્યા બે કરો એટલે ચાર થાય, પણ અહીંયા શું છે? માઇનસની નિશાની એટલે માઇનસ ચાર. સાતમાંથી ચાર જાય તો ત્રણ. તો ચલો વાય બરાબર બે હોય ત્યારે એક્સની કિંમત આપણને શું મળી? ત્રણ. હવે જો હું આ અત્યારે વધારાનું લઉં છું એક વસ્તુ, આ એના માટે છે કે જેમને પ્લસ માઇનસમાં ભૂલ પડતી હોય, બરાબર એના માટે છે. જો ધ્યાન આપજો, કેમકે આ ચેપ્ટરમાં ગણતરીઓ વધારે આવશે, આવી પ્લસ માઇનસનો ગુણાકારે આવશે અને પછી પ્લસ સરવાળો બાદબાકી પણ કરવાનો આવશે, એટલે ધ્યાન આપજો આ શીખવાડું છે. અને આનું આ જ ગુણાકારમાં જુઓ, આ પ્લસ માઇનસ હોય ને ત્યારે જો તમને હું અહીંયા રૂલ લખું છું એ યાદ રાખજો,
बन्ने प्लस होय, बन्ने नंबर प्लस होय बराबर, तो त्यारे सरवाळो थाय अने आंसर पण प्लस में आवे। बन्नेनो सरवाळो करिए, बन्ने प्लस नंबर होय तो सरवाळो थाय अने जवाब पण सेम आवे प्लस में बराबर। चलो हवे पहला एवं होय के एक प्लस होय अने बीजो माइनस बराबर, अने जो आने छे ने आने हूँ थोड़ा अलग रीते लखू, हजी माइनस थ्री प्लस टू। हवे शू छे, एक पहलो माइनस होय बीजो प्लस होय, तो आमां एवुं होय के प्लस ओर माइनस माइनस, आ बोलो छो ने रिपीट करो, प्लस ओर माइनस माइनस, प्लस ओर माइनस माइनस, प्लस प्लस प्लस, प्लस ओर माइनस माइनस, माइनस प्लस माइनस, प्लस माइनस ए माइनस ज थशे अने माइनस प्लस पण माइनस। जो एक प्लस होय अने एक माइनस होय तो हमेशा शुं थाय, बादबाकी माइनस प्लस माइनस बराबर, अने बन्ने माइनस होय, बन्ने माइनस होय, बन्ने माइनस होय तो माइनस माइनस शू थाय प्लस। पहला में तो आपने खबर पड़ी गई जवाब आप प्लस में लखवानो छे बराबर ने, तो आ बन्ने में शू, आ बन्ने में ध्यान राखवानुं के प्लस और माइनस तो माइनस ज करवानुं छे आपणे, पण जवाब क्यों लखवानो, मोटा नंबर नी निशानी શું યાદ રાખવાનું, મોટા નંબરની નિશાની, જે નંબર મોટો હોય એની નિશાની, જો મોટો નંબર પ્લસ હોય તો જવાબ પ્લસમાં, ના મોટો નંબર માઇનસ હોય તો જવાબ માઇનસમાં, ખબર પડી, પ્લસ માઇનસ હોય તો થાય માઇનસ, માઇનસ પ્લસ હોય તો પણ થાય માઇનસ જ, પણ જવાબ કઈ રીતે લખવાનો આપણે કે મોટા નંબરની નિશાની વાળો લખવાનો, જેમ કે મોટો નંબર માઇનસ હોય તો જવાબ શેમાં આવશે માઇનસમાં, અને મોટો નંબર પ્લસ હોય તો જવાબ આવશે પ્લસમાં। હવે આ જુઓ અહીંયા મેં શું શીખવાડ્યું કે મોટા નંબરની નિશાની હોય ને એ આપણો એ રીતનો જવાબ લખવાનો હોય, આપણે એ નિશાની આવે જવાબની બરાબર, આમાં તો બંને માઇનસ જ છે બરાબર, એક નાનો નંબર હશે ને એક મોટો નંબર હશે, એટલે કમ્પલસરી આમાં આન્સર શું આવશે માઇનસમાં જ। આમાં છે ને ભૂલ ના કરતા, બે વાર માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે, બે વાર માઇનસ હોય તો જવાબ પ્લસમાં, પણ જવાબ શેમાં લખવાનો માઇનસ, બે વાર માઇનસ હોય તો કરવાનો શું સરવાળો, બે વાર માઇનસ હોય તો કરવાનો સરવાળો, જવાબ લખવાનો માઇનસમાં, ઓકે યાદ રહેશે, પ્લસ 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 જવાબ પણ પ્લસમાં, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ અને જવાબ માઇનસમાં, આ બેમાં શું યાદ રાખવાનું, મોટા નંબરની નિશાની મૂકવાની બરાબર, થશે તો બાદબાકી જ અને આમાં થશે સરવાળો। તો જો આપણે આ સોલ્વ કરીએ, ત્રણ ને બે પાંચ, બંને પ્લસ હતા એટલે સરવાળો થયો અને જવાબ પ્લસમાં। હવે ધ્યાન આપો, જો માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, ત્રણમાંથી બે જાય તો કેટલા રહે, એક રહે, પણ જવાબ બોલો, તમે જો અહીંયા એક લખ્યો ને તો તમારો જવાબ ખોટો, ખબર પડી ગઈ ને કેમ, કારણ કે અહીંયા મેં શું કીધું, મોટા નંબરની નિશાની, ત્રણ મોટા કે બે, ઓફકોર્સ ત્રણ, તો ત્રણની નિશાની કઈ છે માઇનસ, તો જવાબ આવે માઇનસ એક। હવે અહીંયા જુઓ, ત્રણમાંથી બે જાય તો એક, અહીંયા તમે એક લખો ને તો ચાલે, જો તમે અહીંયા માઇનસ એક લખ્યો તો ખોટું, કે મોટો નંબર કયો છે ત્રણ, એની નિશાની કઈ છે પ્લસ, એટલે જવાબ શેમાં આવશે પ્લસમાં, બોલો ખબર પડી પાકું, ઓકે આગળ, માઇનસ માઇનસ પ્લસ, ત્રણ ને બે પાંચ, નાનો જવાબ આવશે માઇનસ પાંચ, કેમકે મોટો નંબર શેમાં છે માઇનસમાં, ઓકે। આ હતા સરવાળા બાદબાકી, ગુણાકારમાં આનાથી થોડું બદલાઈ જાય છે, જો ત્રણ દૂ છ, આમાં તો ગુણાકાર જ કરવાનો છે ને, સરવાળો બાદબાકી તો આપણે કરવાનું નથી, ત્રણ દૂ છ, આમાં તમે જવાબ બોલશો માઇનસ છ બરાબર, આમાંય તમે સાચા, પણ જુઓ આમાં તમે જવાબ છ લખ્યો ને તો આમાં તમે ખોટા। હા મેં એવું શીખવાડ્યું છે કે મોટા નંબરની નિશાની જોવાની બરાબર, એ આપણે છે ને સરવાળા બાદબાકીમાં યાદ રાખવાનું, ગુણાકારમાં યાદ રાખવાનું, હંમેશા એકવાર માઇનસ દેખાય એટલે જવાબ માઇનસમાં જ આવે, શું રહે યાદ રાખવાનું, ગુણાકારમાં એક માઇનસ હોય એટલે જવાબ માઇનસમાં, અને આમાં આ પણ બદલાઈ જાય, આમાં તમે જો માઇનસ છ લખશો ને તો ખોટું બરાબર, અહીંયા મેં એવું શીખવાડ્યું ને કે માઇનસ માઇનસ પ્લસ કરવાનું, પણ જવાબ માઇનસમાં, પણ આમાં તમે એવું કરો ને તો ખોટું, એનું કારણ એ કે ગુણાકારમાં બે વાર માઇનસ આવે ને તો જવાબ પ્લસ થઈ જાય, ઓકે યાદ રહેશે। આ તમે છે ને ના ખબર પડી હોય તો ફરીથી જોજો, પણ આટલું પાકું કરી નાખજો, આ જેને નથી ફાવતું એની વાત છે, તો આ પાકું કરી નાખજો, આ ચેપ્ટરમાં ગણતરી કરવાની બહુ મજા આવશે, ભૂલ પડશે જ નહીં, કેમ કે આ પાકું હોય ને તો ભૂલ પડે જ નહીં સોએ સો ટકા, ઓકે આટલું યાદ રહેશે, સારું તો ચલો
જો આ સ તમને ઉકેલ કઈ રીતે શોધવાના એ ખબર પડી આપણને, આ નવમા ધોરણમાં આવી ગયું છે હો. હા એટલે આટલી ખબર પડી તમને પહેલાં. હવે જો ગ્રાફ હું અત્યારે નથી કરાવતો, ગ્રાફ છે ને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, અત્યારે આજે ખાલી આપણે આટલું જ કરીશું કે ઉકેલ કઈ રીતે શોધવાના, બરાબર. હમણાં આપણે સ્વાધ્યાય 3.1 પૂરું કરી નાખીશું, એની પહેલાં જુઓ તમે. વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આપણે મેં તમને વ્યાપક સ્વરૂપ બતાવી દીધું, બરાબર. તો હવે હું 3 સમીકરણ લખું છું, આ છે ને અત્યારે હું ખાલી શીખવાડવા માટે લઈ લઉં છું. તો આલેખ દોરીશું ને આપણે, આલેખ અત્યારે દોરતા, અત્યારે તો નથી શીખવાનું આમાં, પણ આપણે થોડું હું સમજાવી દઉં છું અત્યારે ઇન્ટ્રોડક્શનમાં. આલેખ દોરીએ ને તો 3 રીતના આલેખ મળે. એક તો આવી રીતે ક્રોસ મળશે કે બંને રેખાઓ છેદે, બંને રેખાઓ છેદે, પછી બીજું આ રીતે મળે કે બંને, આને શું કહેવાય, સમાંતર રેખાઓ, બંને સમાંતર, ક્યાંય છેદે નહીં, આ એક બિંદુ ઉપર છેદે, આ ક્યાંય ના છેદે. અને ત્રીજું મળશે ગ્રાફ, ત્રીજો આલેખ એવો મળશે. આ મેં શું દોર્યું જો, આ એક રેખા છે અને આ બીજી રેખા, બંને સંપાતી છે એટલે એકની ઉપર જ એક મળે આપણને, બરાબર. આની આપણે વધારે ચર્ચા કરીશું આલેખમાં, આલેખમાં શીખવાડું ને તમને ત્યારે હું ચર્ચા કરીશું, બરાબર. પણ આ યાદ રાખજો, 3 રીતના આલેખ મળે આપણને. એક તો સાવ પહેલું, એક તો કે અમારે એક બિંદુમાં છેદે, બીજું સમાંતર, અને ત્રીજું સંપાતી રેખાઓ. શું બોલ્યો હું, સંપાતી રેખાઓ, યાદ રહેશે. ઓકે તો ચલો આપણે આજે શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.1. બોલો, ઇન્ટ્રોડક્શનમાં પહેલાં તો ખબર પડી દ્વિચલ સુરેખ સમીકરણ તમે સમજી ગયા. ઓકે તો આપણે ચલો શરૂઆત કરીએ. આ લોકોએ જુઓ પહેલાં જ તમને સમીકરણ બનાવવાના કઈ રીતે એ શીખવાડે છે પહેલાં તમને. ચલો સ્વાધ્યાય 3.1. આમાં હું એવું કહીશ કે આપણે પહેલો દાખલો છે ને છેલ્લે કરીશું, ઓકે, બરાબર. પહેલો દાખલો છે એ આપણે ક્યારે કરીશું, છેલ્લે. હવે એ કેમ, હમણાં જો તમને ખબર પડી જશે હું એ કેમ કહું છું. આપણે પહેલો પછી કરીશું, પહેલાં બીજો અને ત્રીજો કરીએ, કેમ કે બીજો અને ત્રીજો છે ને બહુ ઇઝી છે, તમને સમજવામાં થોડી મજા આવશે. પહેલો જ કરાવીશ ને તો તમે બધું ઉપરથી જશે થોડુંક અને મજા નહીં આવે, તમે બોર થઈ જશો. ચલો ક્વેશ્ચન મેં આખો લખી દીધો છે, તો પણ તમને જો આમાં સરખું ના દેખાય તો તમારે ટેક્સ્ટબુક જોડે રાખવી, ઓકે. તમે ટેક્સ્ટબુક જોડે રાખજો એટલે તમારે એમાંથી ક્વેશ્ચન જોવો હોય ને તો તમારે જોઈ લેવાય, બરાબર. ચલો જો વાંચો, ચલો ક્વેશ્ચન શું લખ્યો છે. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક કેટલા રૂપિયા છે, 3,900 રૂપિયામાં 3 બેટ અને 6 બોલ ખરીદે છે. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક 3,900 રૂપિયામાં 3 બેટ અને 6 દડા, ચોપડીમાં તમારે દડા લખ્યું છે, હા, 6 દડા ખરીદે છે, બરાબર. પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ ખરીદે છે, બરાબર. તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ ખરીદે છે. તો આ પરિસ્થિતિને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવો. બોલો પહેલું શું લખ્યું છે એમાં, બૈજિક. બેઝિક એટલે શું, સમીકરણ બનાવવાનું, એને કહેવાય બેઝિક રીત. અને બીજી રીત કઈ કીધી છે, ભૌમિતિક રીત, એટલે કે આલેખમાં દર્શાવવાની. એને આલેખમાં દર્શાવવાનું હું આગલા વિડીયોમાં સમજાવીશ, બરાબર. એટલે આપણે આલેખની રીતમાં આવી જશે, બરાબર. તો ખોટું અત્યારે શું લેવાય કરવાની જરૂર છે, આલેખની રીતમાં આવી જ જશે. તો આ પરિસ્થિતિને આપણે આજે ખાલી બેઝિક રીતે દર્શાવીશું. ચલો જુઓ, શોધવાનું શું છે આપણે, આપણને ક્વેશ્ચનમાં શું આપ્યું છે કે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક 3,900 રૂપિયા, એમની જોડે રૂપિયા કેટલા છે, આ કેટલા રૂપિયા છે, 3,900માં એ શું ખરીદે છે, 3 બેટ અને 6 દડા. તો આ 3 બેટ અને 6 દડા બંનેની થઈને રકમ કુલ ટોટલ કેટલી છે, 3,900. ફરી બોલું છું, 3 બેટ અને 6 દડા બંનેનું કુલ ટોટલ 3,900 રૂપિયા છે. આપણને એક બેટ અને એક દડાની કિંમત ખબર નથી, બરાબર. તો ધારો કે જો હવે હું સમજાવું છું ને ધ્યાનથી સમજો, ધારો કે
કોઈ પણ એક્સ અને વાય આપણે ધારવું પડે, હંમેશા યાદ રાખવાનું. તો આમાં બે વસ્તુ અલગ અલગ કઈ છે મને કહો. એક બેટ છે અને બીજું બોલ એટલે દડો. તો ધારો કે એક બેટની કિંમત રૂપિયા એક્સ, એક બેટની કિંમત એક્સ રૂપિયા, બરાબર છે, અને એક દડાની કિંમત રૂપિયા વાય, બરાબર. બંનેની મેં કિંમતો ધારી લીધી, એક બેટની કિંમત કેટલી એક્સ અને એક દડાની કિંમત વાય. ચલો હવે જુઓ, હવે હું સમજાવું ને સમજો ખાલી. તમારી જોડે 10 રૂપિયાની 3 નોટ છે, કેટલી 10 રૂપિયાની 3 નોટ, તો ટોટલ કેટલી થઈ તમારી જોડે કહો મને, 30, બરાબર ને, આવડી જાય ને. ટોટલ રૂપિયા કેટલા થયા તમારી જોડે, 30. કઈ રીતે? 10 રૂપિયા એટલે કે આ રૂપીસ છે કે આ રૂપિયા 10 રૂપિયા, અને એવી કેટલી નોટ છે, 3 નોટો, એ 3 આ બેનો ગુણાકાર કરવાનો આપણે, 10 તરી 30. આ ખબર પડી? ઓકે, હવે જુઓ, 3 બેટ, બરાબર, 3 બેટ, એક બેટની કિંમત કેટલી છે એક્સ. હવે ધારો કે 10 રૂપિયાનું બેટ હોય, આમ તો ના હોય, 10 રૂપિયાનું બેટ, 10 રૂપિયાનું બેટ હોય તો 3 બેટની કિંમત કેટલી થાય, કેટલી થાય બોલો, અનુવાદ થશે ને 30 રૂપિયા. એ કેમ તમને આવડી ગયું, કેમ કે મેં તમને કિંમત કહી દીધી કે એક બેટની કિંમત 10 રૂપિયા, તો તમે શું કર્યું, ડાયરેક્ટ ગુણાકાર કર્યો ને, શું કર્યો આપણે, ગુણાકાર. તો અત્યારે આપણને એક્સની કિંમત ખબર છે મને કહો ના, તો આપણે શું કરીશું, એક્સનો ગુણાકાર કોની જોડે કરી દેવાનો, 3 જોડે. કેમ ખબર પડી, ફરી એકવાર રિપીટ કરું છું. જો ધારો કે એક બેટની કિંમત 10 રૂપિયા હોય, હું તમને એમ કહું કે 10 રૂપિયાનું એક બેટ છે, બરાબર, તો એવા તમારે 3 બેટ લેવા છે, તો તમારે કેટલા રૂપિયા આપવા પડે મને, કેટલા, 30 રૂપિયા. કઈ રીતે, કે એક બેટની કિંમત 10 રૂપિયા, તો 10 × 3 એવા 3 બેટ લેવાના છે આપણે, 10 × 3 એટલે 10 તરી 30. તો અત્યારે તો આપણને કિંમત ખબર નથી ને, એટલે એક્સનો ગુણાકાર આપણે કોની જોડે કરીશું, 3 જોડે. એટલે જુઓ, પહેલું શું આવશે, 3x. આ 3x કઈ રીતે આ એક ખબર પડી, ઓકે. તો ચલો જુઓ, અને બેટ કેટલા લે છે બોલો, આ સોરી, બેટ 3 લે છે, દડા કેટલા લે છે, 6 દડા, બરાબર છે ને, તો પ્લસ 6y, 6 × y, આ ગુણ્યા આપણે વચ્ચે ગુણાકારની નિશાની કરવાની જરૂર નથી, તમે 6y લખો ને એટલે ગુણાકારમાં જ કહેવાય, 3x પ્લસ 6y બરાબર કેટલું છે, ટોટલ કેટલા રૂપિયા છે, 3900. કેમ સરવાળો કર્યો તમને ખબર પડી, કેમ કે આપણને કુલ ટોટલ આપ્યું છે કે 3 બેટ અને 6 દડા એ કેટલામાં ખરીદે છે, 3900માં, એટલે 3x પ્લસ 6y બરાબર 3900. આ સમીકરણ નંબર 1, બોલો ખબર પડી પાકું. તો ચલો બીજું સમીકરણ જાતે બનાવો, આવડી જાય ને હવે તો, શું બોલો શું છે આગળ, હવે એક બેટ, બરાબર, તે જ પ્રકારનું એક બેટ. હવે એક બેટની કિંમત કેટલી છે મને કહો, એક્સ, એટલે આવશે શું ખાલી, એક્સ વત્તા કેટલા દડા લે છે, 3 દડાઓ, કેટલા, 3 દડાઓ, તો 3y, 3 × શું કરી દેવાની, એની એક દડાની કિંમત 3y, અને બરાબર કેટલા આવશે, 1300 રૂપિયા. 3 બેટ અને 6 દડા લે તો કુલ ટોટલ કેટલું થયું હતું, કેટલા રૂપિયા થયા હતા, 3900 રૂપિયા. એ જ રીતે એક બેટ લે અને 3 દડા લે તો કુલ ટોટલ કેટલું થાય છે, 1300 રૂપિયા. બોલો ખબર પડી પાક્કું, ના ખબર પડી હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને જોજો અને સમજો મેં કઈ રીતે કીધું છે આમાં, ઓકે. તો ચલો, બે સમીકરણ આપણને મળી ગયા, હું તમને છે ને આમાં એકનો સોલ્વ કરતા બતાવું છું, બાકીનું તમારે કરવાનું, બરાબર આવશે ને, કેમ કે હમણાં આપણે એ જ કર્યું, એક્સને કરતા બનાવ્યો તો યાદ આવ્યું. હા જો, આ એટલા માટે કહું છું કેમ કે આલેખમાં જોઈશે, બાકી જો ખાલી એટલું લખ્યું હોય ને ક્વેશ્ચનમાં કે આ પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવો, તો તમારે અહીંયા દાખલો પૂરો, પણ આમાં છે ને સમીકરણ આ રીતે નહીં લખવાનું કોઈ દિવસ, આને છે ને વ્યાપક સ્વરૂપ, મેં કીધું હતું વ્યાપક સ્વરૂપમાં એવું હોય કે બરાબર 0 આવે, એટલે 3x પ્લસ 6y આ છે, આ બાદ જાય એટલે માઇનસ થાય, બરાબર 0, ઓકે. ખબર પડી, બોલો આમાં શું આવશે બોલો ને, હા હવે તો આવડી જ જાય ને, આમાં શું મોટી વાત છે, એક્સ પ્લસ 3y માઇનસ 1300 બરાબર 0, ઓકે. ચલો હવે આપણે આમાં છે ને, હું તમને આના બીજા દાખલામાં હું તમને આના ઉકેલ શોધતા શીખવાડું છું, જે ત્રીજો દાખલો છે ને એમાં હું ઉકેલ શોધતા શીખવાડું છું. આ સમીકરણ નંબર 1 આ જ રાખજો, સમીકરણ નંબર 2. ચલો આમાં હું ખાલી એક હિન્ટ આપી દઉં તમને, જો
एक्स प्लस तर वाय बराबर 1300। बोलो कोने करता बनावानो? मैं शीखवाड़ू है कोनो सहगुणक एक है आम एक्स नो, तो आप कोने बनावानो सहगुणक एक्स ने, तो आ तर वाय से आ बच जाए तो शू थी जाए माइनस। हवे शू करवानु? आ टेबल बनाई देवानु, कोष्टक बनाई देवानु। आ હવે તમને ગમે ને કિંમત વાયની મૂકી દેવાની, પહેલાં શું મૂકી દેવાની? ઝીરો, પછી એક, પછી બે, પછી ત્રણ, બરાબર આવડશે? શું કરવાનું? વાયની જગ્યાએ ઝીરો, પછી વાયની જગ્યાએ એક, પછી વાયની જગ્યાએ બે, વાયના પ્લેસ પર ત્રણ, યાદ રહેશે? આવડશે? ઓકે, તો ચલો જો આપણે ભૌમિતિક રીતે હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડવાનો છું, એટલે અત્યારે આલેખ દોરતા નહીં, બરાબર આલેખ દોરવાની અત્યારે જરૂર નથી, જે આલેખની રીતમાં આપણે પ્રેક્ટિસ થઈ જશે એટલે અત્યારે કરવાની જરૂર નથી, ભૌમિતિક રીતે એટલે આલેખ દોરવાના હોય, આના આ જે કિંમતો મળે ને એ આપણે આલેખ ઉપર દર્શાવવાની, એને ભૌમિતિક રીત કહેવાય, બરાબર છે? ચલો જો આમાં ખબર પડી ને તમને આ કઈ રીતે મેં એક સમીકરણ બનાવ્યું, તો તમને ત્રીજો દાખલો તો આવડી જ જશે, જો ઇઝીલી બોલો શું લખ્યું છે ક્વેશ્ચનમાં? એક દિવસે બે કિગ્રા સફરજન અને એક કિગ્રા દ્રાક્ષની કિંમત રૂપિયા 160 હતી, બરાબર, પછી એક મહિના પછી 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત 300 હતી। હવે એવું છે કે એક દિવસે 2 કિલો સફરજન અને 1 કિલો દ્રાક્ષ, એની કિંમત કેટલી છે? 160। આપણે શું ધારવાનું મને કોને? ચલો ધારો કે 1 કિગ્રાની જ ધારવાની હોય ને આપણે, તો 1 કિગ્રા સફરજનની કિંમત કેટલી લઈશું આપણે? રૂપીઝ એક્સ, એક્સ રૂપિયા, અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત આવશે વાય રૂપીઝ, એટલે કે વાય રૂપિયા। 1 કિગ્રા સફરજનની કિંમત એક્સ રૂપિયા અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત વાય રૂપિયા। ચલો એણે સફરજન કેટલા લીધા મને કહો? 2 કિગ્રા, એટલે 2 કિલો સફરજન લીધા, બરાબર, તો આપણે શું કરવાનું? 2 ગુણ્યા એક્સ, 1 કિલોની રકમ આપણે ગુણાકાર કરી દેવાની, 2x વત્તા 1 કિગ્રા દ્રાક્ષની કિંમત, તો એ તો આપણે ધારી છે ને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત કેટલી છે? વાય, એટલે 2x પ્લસ વાય બરાબર 160। બોલો ખબર પડી? હતું ને બેટ અને દડામાં જે કર્યું એનું એ જ આવ્યું ને આમાં। ચલો બીજું સમીકરણ બનાવો ફટોફટ, આવડી જ જવું જોઈએ હવે તો, ડાયરેક્ટ આવડે ને હવે તો, શું આવશે બોલો? 4x પ્લસ 2y બરાબર 300। બોલો કઈ રીતે? 4 કિગ્રા સફરજન છે, તમે ચોપડીમાં જોવો, જો 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષ, 4 કિગ્રા સફરજન, 4 કિલો સફરજન એટલે 4x અને 1 કિલો દ્રાક્ષ એટલે 2y, 2 કિલો લીધી છે, સોરી 2 કિગ્રા દ્રાક્ષ એટલે 2 × 2 y, 4x વત્તા 2y બરાબર 300। અને આને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો 2x પ્લસ વાય માઇનસ 160 બરાબર 0, ઓકે, અને 4x વત્તા 2y માઇનસ 300 બરાબર 0। બોલો ખબર પડી? આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2। બોલો આવડે ને આ કોષ્ટક બનાવતા હવે તો? અને હા, હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 3.1 બે વાર ગણવાનું છે, અને એવું નહીં કે મેં એમાં છે ને આવી રીતે છોડી દીધું એટલે તમારે છોડી દેવાનું, તમારે એમાં છે ને બંને સમીકરણના આવી રીતે ઉકેલ મારે જોઈએ, બંને સમીકરણના ઉકેલ શોધવાના। હા, 2 કોષ્ટક બનશે એક દાખલામાં, જો આ દાખલામાં પણ 2 કોષ્ટક બનશે આવા। આ કયા સમીકરણનું છે? આ બીજા સમીકરણનું, આવું ને આવું તમારે પહેલાં સમીકરણનું કોષ્ટક બનશે અને તમારે બનાવવાનું છે, બરાબર, અને હોમવર્કમાં 2 વાર ગણવાના છે, આ તમારે હોમવર્કમાં 2 ટાઈમ્સ ગણવાના જ કમ્પલસરી, એટલે તમારું છે ને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કઈ રીતે સમીકરણ બને, બરાબર। જો આ ઇઝી ફાવશે ને તો આગળ સ્વાધ્યાય 3.3, 4, 5 અને 6 બધામાં આવા સમ છે, બધામાં આવા દાખલા છે, તો જ તમને મજા આવશે। એક્સ અને વાય 4 કિંમતો શોધવાની, 4થી વધારે ના શોધતા ચાલશે, પણ 4 તો શોધવી જ પડશે। બોલો આટલી ખબર પડી પાક્કું? તો ચલો આગળ વધીએ, કયો દાખલો હવે આપણે ઊંધું કરીએ છીએ? હવે પહેલો દાખલો પહોંચે આપણે, બરાબર, હવે કયો દાખલો પહોંચે આપણે? પહેલો, હવે મેં કેમ કર્યું ને એ હું તમને કહું, જુઓ
આમાં છે ને થોડુંક વિચિત્ર આપ્યું છે, થોડુંક આફતાબ. શું નામ લખ્યું છે? આફતાબ. તમે ચોપડીમાં વાંચી શકો છો. આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. પહેલાં તો તમને એમ થયું હશે એમાં કંઈ ખબર જ ના પડી, બરાબર ને? 7 વર્ષ પહેલાં કહે છે આફતાબની જે ઉંમર હતી ને એની દીકરી કરતાં 7 ગણી હતી. એટલે ધારો કે આફતાબની ઉંમર એની દીકરી કરતાં કેટલી છે? 7 ગણી. ધારો કે એની દીકરી 1 વર્ષની હોય ને તો એ કેટલા વર્ષનો કહેવાય? કહો. આવું હોય 1 વર્ષનો હોય ને પેલો 7 વર્ષનો હોય? 7 વર્ષ પહેલાંની વાત છે આ, તો હું ખાલી સમજાવું છું તમને. 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી, બરાબર છે? અને બીજું, હવે પછીના 3 વર્ષ પછી લખ્યું છે. આ શું હતું? 7 વર્ષ પહેલાં, અને હવે શું લખ્યું છે? 3 વર્ષ પછી. એટલે આ તો હું હજી આગળ સમજાવું છું તમને. આ પરિસ્થિતિને આપણે બૈજિક રીતે અને આલેખની રીતે દર્શાવવાની છે, તો આપણે ખાલી અત્યારે બૈજિક રીતે હું તમને શીખવાડી દઉં છું, બરાબર? ચલો જુઓ, આમાં શું ધારશો મને? કોને કોઈને કંઈ વિચાર આવે છે શું ધારીશું આપણે? આપણે શું શોધવાનું છે? 7 વર્ષ પહેલાંની ઉંમર. હવે હું એમ કહું તમારી 7 વર્ષ પહેલાંની ઉંમર કઈ, તો તમે શું કરશો? તમારી હાલની ઉંમરમાંથી કેટલા માઇનસ કરશો? 7. શેમાંથી માઇનસ કર્યા તમે? હાલની ઉંમરમાંથી. એવું કરશો કે 10 વર્ષ પહેલાંની ઉંમરમાંથી 7 માઇનસ કરો? એવું ના હોય ને. હા, તો આપણે શું કરવાનું? ધારો કે આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ. આફતાબની હાલની ઉંમર કેટલી લેવાની આપણે? એક્સ વર્ષ. તો તેની દીકરીની આપણે શું ધારીશું? હા, વાય, બરાબર. આ તો ખબર પડી ગઈ તમને. ધારો કે આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ, તો તેની દીકરીની હાલની ઉંમર કેટલી થશે? વાય વર્ષ, બરાબર. આટલી તો તમને ખબર પડી જ ગઈ છે. ઓકે, ચલો આપણે આગળ. હવે ધ્યાનથી જોજો, આ દાખલો બહુ ઇઝી છે પણ ખબર પડે તો, બાકી તો છે ને કંઈ એમાં કંઈ ખબર જ નહીં પડે. 7 વર્ષ પહેલાં કે શું કીધું છે? 7 વર્ષ પહેલાં. 7 વર્ષ પહેલાં એટલે શું? માઇનસ થાય કે પ્લસ થાય? માઇનસ થાય ને. આ પહેલાંની વાત થાય છે, એટલે કે 7 વર્ષ પહેલાં આપણે ભૂતકાળમાં જવાનું છે. આવે છે ને ઇંગ્લિશમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. આ તું વર્તમાનકાળ. હવે આપણે શેમાં જઈશું? ભૂતકાળમાં. જુઓ શું કીધું છે? 7 વર્ષ પહેલાં. તો 7 વર્ષ પહેલાં આપણે જવું હોય તો આમાંથી શું માઇનસ કરવું પડે? હાલની ઉંમરમાંથી માઇનસ. તો આફતાબ, આફતાબની ઉંમર લખું છું, તો તમારે સમજી જવાનું. આફતાબની ઉંમર કેટલી થશે? એક્સ માઇનસ 7, અને તેની દીકરીની ઉંમર વાય માઇનસ 7. કેમ માઇનસ કર્યા ખબર પડી? શું લખ્યું છે? 7 વર્ષ પહેલાં. આ મેઇન ધ્યાન રાખવાનું. હવે સમજો, જો શું લખ્યું છે ક્વેશ્ચનમાં? તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં કેટલી હતી? 7 ગણી. તો આફતાબની ઉંમર કઈ બોલો? 7 વર્ષ પહેલાં. અરે, અને તેની દીકરીની ઉંમર વાય માઇનસ 7. તો આફતાબની ઉંમર કઈ છે? એક્સ માઇનસ 7. તેની દીકરીની ઉંમર કરતાં કેટલી હતી? 7 ગણી. 7 ગણી કીધું છે. 7 ગણી એટલે 7 ગુણ્યા. ખબર પડી મેં ગુણાકાર કેમ કર્યો? પહેલાં તો આ ખબર પડી ને. આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતાં કેટલી છે? 7 ગણી. આમાં છે ને ભૂલ નહીં કરવાની, 7 આની જોડે ગુણાકાર થાય જ નહીં કોઈ દિવસ. એવું બની શકે દીકરી બાપ કરતાં મોટી હોય? બરાબર ને? ઓકે, એટલે આ ભૂલ તો થાય જ નહીં. એક્સ માઇનસ 7 બરાબર 7 ગુણ્યા વાય માઇનસ 7. ચલો, આ સમીકરણ નથી, વ્યાપક સ્વરૂપ કેવું હોય? એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર 0. આ તો છે જ નહીં જો, એટલે આપણે આને સોલ્વ કરવાનું. એક્સ માઇનસ 7 એમના એમ 7 ગુણ્યા વાય. આ 7ને આની જોડે જ નહીં કરવાનો, આ કૌંસ છે જો, એટલે બંનેની જોડે ગુણાકાર થશે 7 વાય. અને અહીંયા 57 49 વચ્ચે માઇનસ છે જો, એટલે જવાબ માઇનસમાં. મેં આગળ રૂલ શીખવાડ્યા તમને, નિયમો શીખવાડ્યા, જોયું ને કામમાં આવે છે ને, બરાબર? એટલે જ માટે જ મેં શીખવાડ્યા હતા, રિવાઇઝ કરાયા હતા. ના ખબર પડ્યું હોય તો હજી એકવાર ફરીથી જોજો તો વધારે મજા આવશે. ચલો, હવે એક્સની જોડે વાય હોય ને,
तो जो आ सेवन वाई ने हूँ आ बाजू जवा दू एक्स माइनस सेवन वाई आ माइनस सात है आ बाजू जाए तो प्लस सात जो तमने खबर पड़ी शू करू मैं ए एक्स प्लस बी वाई आ रीते हो तो जो वाय आ बाजू तो एने हूँ क्या लाइ दीजो डाबी बाजू एट प्लस हो तो शू थी जाए माइनस आ माइनस तू आ बाजू गयू तो प्लस तो एक्स माइनस सात वाई बराबर ओगण पचास में सात माइनस करो के रहे बोलो बेतालीस प्लस के माइनस माइनस केम कें के मोटो नंबर कयो है ओगण पचास तो आ मळ्यो आपणने समीकरण नंबर एक पण आने लखवानुं कई रीते आ रीते जुओ आ माइनस बेतालीस हजी आ बाजू आवे तो शू थी जाए प्लस बेतालीस अने बराबर जीरो जो आने कहेवाय व्यापक स्वरूप आने कहेवाय ए एक्स एनी आगळ ए एटले शू कहेवाशे आमां ए बराबर एक कहेवाय आमां ए बराबर एक माइनस सात वाय वत्ता बेतालीस बराबर जीरो बोलो खबर पड़ी पाक्कू तो हवे जो आगळमां तमने हवे मजा आवशे કેમ કે આ ખાવો પડે ને તો આગળ વધારે મજા આવે. હવે પછીના ત્રણ વર્ષ પછી હવે શું આવ્યું અહીંયા શબ્દ શું આવ્યો ત્રણ વર્ષ પછી શું આવ્યું ત્રણ વર્ષ પછી તો જો હવે ધ્યાન આપો ફરીથી આફતાબ અને તેની દીકરીની ઉંમર હવે હું એમને એમ કહું કે તમારી પાંચ વર્ષ પછી ઉંમર કેટલી હશે તો તમે શું કરો હાલની ઉંમરમાં કેટલા ઉમેરો તમે પાંચ શું કર્યું તમે પ્લસ કર્યું ઉમેર્યા કેમ કેમ કે પછીની વાત થાય છે આ ભવિષ્યની વાત થાય છે તો હાલની ઉંમર બંનેની કેટલી છે એક્સ અને આની વાય તો આપણે કેટલા ઉમેરવાના ત્રણ એક્સ વત્તા ત્રણ અને વાય વત્તા ત્રણ બોલો આટલી ખબર પડી પાકું બરાબર ને હા હવે તમે ચોપડીમાં જુઓ શું લખ્યું છે કાં તો અહીંયા જુઓ જો અહીંયા બતાવી દો મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં કેટલી છે ત્રણ ગણી હશે કેમ કે આ ભવિષ્યકાળ છે જો હશે આવ્યું એને હશે બોલે છે એટલે ભવિષ્યકાળ હવે જો મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં ત્રણ ગણી હશે આફતાબની ઉંમર કઈ એક્સ વત્તા ત્રણ હવે ભૂલથી છે ને એક્સ ના લેતા કેમ કે આ ત્રણ વર્ષ પછીની વાત થાય છે અને આપણે એક્સ કોને ધાર્યો છે હાલની ઉંમરને બરાબર એટલે એના કરતાં ભૂલ કરતા નહીં એટલે એક્સ વત્તા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા વાય વત્તા ત્રણ આફતાબની ઉંમર છે એની દીકરીની ઉંમર કરતાં કેટલી હશે ત્રણ ગણી ચલો હમણાં જ સોલ્વ કર્યું એ રીતે કરીશું ને આપણે ફરીથી ઓકે તો ચલો જો એક્સ પ્લસ થ્રી એમને એમ ત્રણનો ગુણાકાર બંને જોડે કરવાનો થ્રી વાય વત્તા નવ કેટલા થ્રી વાય પ્લસ નાઇન નાઇન કઈ રીતે આવ્યા બોલો નવ કઈ રીતે આવ્યા ત્રણ ગુણ્યા વાય ત્રણ તરી નવ ખબર પડી પાકું આગળ વધું ત્રણ વાય આ બાજુ જાય તો માઇનસ ઓકે અને આ ત્રણ આ બાજુ આવે તો માઇનસ કેમ કે બંને પ્લસ જ છે જો આ પ્લસ આ બાજુ જાય તો માઇનસ આ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ એટલે એક્સ માઇનસ થ્રી વાય બરાબર નવમાંથી ત્રણ જાય તો કેટલા રહે છ અને આને હજી આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો શું લખાય બોલો એક્સ માઇનસ થ્રી વાય આ છ છે આ બાજુ આવે તો માઇનસ છ બરાબર ઝીરો આ સમીકરણ નંબર બે બોલો ખબર પડી પાક્કું ઇન્ટ્રોડક્શનમાં સમજ્યા તમે વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને એના બધા નિયમો બરાબર છે સ્વાધ્યાય 3.1ના આપણે ત્રણ દાખલા જ કર્યા છે આજના લેક્ચરમાં ખાલી હા કારણ કે મેં બહુ વધારે નથી ચલાવ્યું આગળ ઇન્ટ્રોડક્શન વધારે થયું હશે આપણે ત્રણ દાખલા જ મેં કરાયા છે તો ધ્યાનથી એને સમજીને કરજો પ્લીઝ કેમ કે જો ઇન્ટ્રોડક્શન તમે સરખું સમજી લીધું બરાબર આ ચેપ્ટરનું તો તમને આગળ ચેપ્ટર શીખવાની બહુ મજા આવશે બરોબર છે તો આજનું તમારું હોમવર્ક આજે જે આપણે ચાલ્યું છે એ તમારે બે વાર લખવાનું ખાલી ત્રણ દાખલા છે ત્રણ દાખલા બે વાર લખવાના છે તમારે બરોબર છે તો એ પાક્કું કરજો અને સમજીને ના ખબર પડે વિડીયો ફરી જોવાનો હા તમારી જો હવે તો યુટ્યુબમાં લિંક આવી જ ગઈ છે બરોબર છે તો તમારે ના ખબર પડે તો ફરીથી વિડીયો જોઈ લેવાનો કે આ શું છે શું નહીં ખબર નહીં એટલે તમને ખબર પડી જ જશે બરોબર છે પણ સમજી જજો તો જ મજા આવશે ચેપ્ટરમાં શીખવાની ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે શીખીશું હવે આવતા વિડીયોમાં હું તમને શીખવાડીશ કે આલેખની રીત આલેખ દોરીને કઈ રીતે એનો ઉકેલ શોધવો ઓકે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાય.